नमस्कार दर्शक मित्रों, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે વોટ ઇઝ ધ સેપ્ટિક શોલ્ડર, એટલે કે શોલ્ડર ઇન્ફેક્શન, બીજા શબ્દોમાં કહીએ તો ખભાના સાંધાનો ચેપ એટલે શું. તો આજે આપણે આ સેપ્ટિક આર્થ્રાઇટિસ ઓફ શોલ્ડર વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. શોલ્ડર જોઈન્ટની રચના જોઈએ તો શોલ્ડર જોઈન્ટમાં બોલ એટલે કે હ્યુમરલ હેડ અને સામે સોકેટ એટલે કે ગ્લિનોઇડ કે જે સ્કેપ્યુલા તરીકે ઓળખાતા એક હાડકાનો જ ભાગ છે. આ રીતે શોલ્ડર એક બોલ અને સોકેટ થી ઓળખાતો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે. શરીરમાં શોલ્ડર જ એક એવો જોઈન્ટ છે કે જેની 360 મુવમેન્ટ અવેલેબલ હોય છે. મતલબ કે ખભાનો ગોળો આગળ પાછળ સાઈડમાં ઉપર નીચે બધી બાજુ એટલે કે 360 એનું હલનચલન થતું હોવાથી શોલ્ડર શરીરમાં સૌથી મુવેબલ જોઈન્ટ તરીકે ગણાય છે. હવે આજનો આપણો ચર્ચાનો ટોપિક છે કે વોટ ઇઝ ધ સેપ્ટિક શોલ્ડર, એટલે કે જ્યારે ખભાના સાંધામાં ચેપ થાય છે ત્યારે કઈ કઈ તકલીફો થાય છે અને તેનું નિદાન અને તેની સારવાર કઈ રીતે કરવી જોઈએ તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. સામાન્ય રીતે ખભાના સાંધામાં જ્યારે પણ ચેપ લાગે છે ત્યારે તેને બે ભાગમાં વહેંચી શકાય. સૌપ્રથમ કે કોઈ પણ ઈજાના લીધે અથવા કોઈ પણ ઓપરેશન બાદ જ્યારે ખભાના સાંધામાં ચેપ થાય છે તેના લીધે થતું સેપ્ટિક શોલ્ડર, કે કોઈ પણ ઓપરેશન વગર કે કોઈ પણ બીજી તકલીફ વગર શરીરના કોઈ બીજા સાંધામાં અથવા બીજી જગ્યાએ ચેપ હોય અને તે ચેપ જ્યારે ખભાના સાંધામાં લાગે છે તે રીતે થતું સેપ્ટિક શોલ્ડર. તો સૌપ્રથમ કોઈ પણ ઈજા, કોઈ પણ ઓપરેશન પછી જ્યારે ખભાના સાંધામાં ચેપ લાગે છે ત્યારે તેમાં કઈ કઈ તકલીફો જોવા મળે છે તેના વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ. સામાન્ય રીતે જ્યારે પણ ખભામાં કોઈ ઈજા થાય છે એટલે કે ફ્રેક્ચર થાય છે અથવા ખભાના લિગામેન્ટ તૂટી ગયા હોય અથવા ખભાના સાંધામાં ઘસારો હોય અને તેના લીધે જે શોલ્ડર રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવામાં આવે છે અથવા ખભાના ફ્રેક્ચર માટે જે શોલ્ડરનું પ્લેટિંગ કરવામાં આવે છે, તેમજ જ્યારે પણ ખભાના લિગામેન્ટ તૂટી જાય અને તેના માટે જે દૂરબીનથી આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર સર્જરી કરવામાં આવતી હોય છે, ત્યારબાદ ઘણી વખત ખભાના સાંધામાં જો વ્યવસ્થિત ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોક્લેવ ન થયેલા હોય અથવા સર્જરી દરમિયાન પણ કોઈ પણ પ્રકારના જો ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરાઇલ ન હોય તો તેના લીધે ઓપરેશન બાદ અઠવાડિયાથી 10 દિવસમાં દર્દીને ખભાના સાંધામાં ચેપ લાગી શકે છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રોસિજર પછી એટલે કે આ પ્રકારે ઓપરેશન પછી ખભાના સાંધામાં ચેપ લાગે છે તો તેના લક્ષણો વિશે વાત કરીએ તો દર્દીને ખભામાં તીવ્ર દુખાવાની શરૂઆત થાય છે, સાથે સાથે ઘણી વખત જે જગ્યાએ ટાંકા લીધેલા હોય તે જગ્યાએ તેમજ તેની આજુબાજુના એરિયામાં રેડનેસ થઈ જાય છે, તેમજ ખભાની આજુબાજુમાં ઘણી વખત એરિયા ગરમ થઈ જતો હોય છે જેને બીજા શબ્દોમાં વામ અથવા રેડનેસ કહી શકાય. જો ઇન્ફેક્શનની સિવિયરિટી વધારે હોય તો ખભાના સાંધા ઉપરાંત પણ શરીરના બીજા અંગોમાં અથવા આખા શરીરમાં જો ચેપ ફેલાઈ ગયો હોય તો ઘણી વખત દર્દીને ખભામાં જ દુખાવા અને રેડનેસની ફરિયાદ સાથે તાવ આવવો, ઠંડી ચડવી એટલે કે ફીવર, રાઇગર્સ વિથ ચિલિંગ આ બધા લક્ષણો પણ ઘણી વખત જોવા મળતા હોય છે. તો તે ઇન્ફેક્શન ખાલી ખભા પૂરતું જ સીમિત ન રહેતા આખા શરીરમાં પણ ફેલાઈ ગયું હોવાના સંકેત આપે છે. તો જ્યારે પણ ઓપરેશન પછી કોઈ પણ દર્દીને આ પ્રકારની તકલીફ એટલે કે ખભામાં તીવ્ર દુખાવાની ફરિયાદની સાથે સાથે ઠંડી આવી, ઢાઢ ચડવી તેમજ ફીવર આવવો આ બધા લક્ષણો પણ જો અનુભવવામાં આવતા હોય તો તરત જ નજીકના આર્થ્રોસ્કોપી અથવા ખભાના નિષ્ણાત ડોક્ટર તેમજ જે ડોક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હોય તેનો સંપર્ક સાધવી સમયસર સારવાર કરવી જરૂરી હોય છે. હવે બીજા પ્રકારની તકલીફ કે જેમાં શરીરમાં બીજી કોઈ જગ્યાએ ચેપ લાગેલો હોય અને ત્યાંથી ચેપ ખભાના સાંધામાં આવતો હોય, તેમજ ઘણી વખત ઘણા દર્દીઓને જો ખભામાં દુખાવો હોય અથવા ફ્રોઝન શોલ્ડર હોય અથવા ખભાની જકડાટ હોય કે જેને બીજા શબ્દોમાં એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેતા હોઈએ, તેની સારવારના ભાગરૂપે ઘણી વખત ખભામાં ઇન્જેક્શન પણ આપવામાં આવતું હોય છે કે જે સામાન્ય રીતે સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય છે. આ ઇન્જેક્શન પણ જો ઘણી વખત સ્ટરાઇલ પ્રિકોશન અંડર ન આપવામાં આવે તો તેના લીધે પણ ખભાના સાંધામાં ચેપ લાગી શકે છે. તો આના વિશે આપણે થોડી વાત કરીએ તો જ્યારે પણ જે પણ દર્દીઓને ઘણી વખત જો ગોઠણના સાંધામાં ચેપ હોય અથવા કોણીમાં ચેપ હોય અથવા પગના એન્કલમાં ચેપ હોય અને જો તેના લીધે પણ તે ચેપ કંટ્રોલમાં ન હોય અને આખા શરીરમાં પ્રસરી ઘણી વખત તે શોલ્ડર સુધી પણ પહોંચતો હોય છે, તેમજ ઘણી વખત દર્દીઓને કેટલાક ડિઝીઝ કે જેવા કે મેલેરિયા, ટાઇફોઇડ તેમાં ફીવર આવે છે અને
આ ફીવર પણ જો સમયસર કંટ્રોલ ન કરવામાં આવે તો આ ચેપ પણ ખભા સુધી પહોંચી ઘણી વખત તેના લીધે ખભામાં ઇન્ફેક્શનની શક્યતા રહેલી હોય છે. ત્રીજી વાત આપણે કરી કે કેટલાક તકલીફો શોલ્ડરની, જેમ કે એડેસિવ કેપ્સ્યુલાઇટિસ, ફ્રોઝન શોલ્ડર, અર્લી સ્ટેજીસ ઓફ શોલ્ડર આર્થરાઇટિસ, આ બધામાં પણ ખભામાં અસહ્ય તીવ્ર દુખાવો થતો હોય છે. અને તેની સારવારના ભાગરૂપે પણ ઘણી વખત દર્દીઓ ખભામાં ઇન્જેક્શન લેતા હોય છે, જે સામાન્ય રીતે સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય છે. સામાન્ય રીતે આ ઇન્જેક્શન એકદમ સ્ટરાઇલ પ્રિકોશન અંડર તેમજ ઓપરેશન થિયેટરમાં જઈને જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. નહીં તો ઘણી વખત જો સ્ટરાઇલ પ્રિકોશન અંડર તેમજ આ ભાગને, શોલ્ડરના ભાગને જો વ્યવસ્થિત સ્ટરાઇલ કરેલો ન હોય અને ઇન્જેક્શન આપવામાં આવે તો તેના લીધે ઘણી વખત શોલ્ડરમાં ઇન્ફેક્શનની શક્યતા રહેતી હોય છે. અને આ પ્રકારના ઇન્ફેક્શનની સિવિયરિટી પણ ઘણી જ વધારે હોય છે, કારણ કે ઇન્જેક્શનના ચેપની સાથે સાથે જે સ્ટીરોઇડ આપવામાં આવે છે તે પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે તેમજ દર્દીને ખભાનો દુખાવો પણ ઓછો કરે છે. તેથી સામાન્ય રીતે જો દર્દીને ખભામાં ચેપ રહેલો હોય તો પણ તેની શરૂઆતના થોડા દિવસો સુધી જાણ થતી નથી અને અઠવાડિયા 10 દિવસ પછી તેને તીવ્ર દુખાવો ઉપડે છે અને ત્યારે તેમને ખબર પડે છે કે શોલ્ડરમાં કોઈ તકલીફ રહેલી છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણી વખત ચેપ ઘણો જ આગળ વધી ગયેલો હોય છે. તો આ રીતે અલગ અલગ તકલીફોમાં ઘણી વખત શોલ્ડરમાં ઇન્ફેક્શન એટલે કે સેપ્ટિક શોલ્ડર થવાની શક્યતા રહેતી હોય છે. તો જ્યારે પણ આ પ્રકારની તકલીફ સાથે અથવા આ પ્રકારની હિસ્ટ્રી સાથે દર્દી ઓપીડીમાં આવે છે ત્યારે સૌપ્રથમ તો તેના ખભાનું વ્યવસ્થિત ક્લિનિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, પ્રોપર હિસ્ટ્રી લેવામાં આવે છે, સાથે સાથે ઇમેજિંગ એટલે કે એક્સરે, જરૂર પડે તો સોનોગ્રાફી અને ઘણા ખરા કેસમાં અમે MRI પણ એડવાઇસ કરતા હોઈએ છીએ. જો સામાન્ય રીતે ટ્રોમાના લીધે તેમજ કોઈ ઓપરેશન પછી જો ઇન્ફેક્શન થયું હોય તો મોટા ભાગે અમે જે પણ પ્રવાહી નીકળતું હોય છે તેને કલ્ચર સેન્સિટિવિટી કરવામાં આવે છે અને તેને અનુરૂપ યોગ્ય દવા જો સમયસર ચાલુ કરી દેવામાં આવે તો ઘણા ખરા ઇન્ફેક્શનમાંથી દર્દીને રાહત મળી જતી હોય છે. જો ઘણા લાંબા સમય સુધી ઇન્ફેક્શનની જાણ ન થાય અને ઇન્ફેક્શન બહુ જ એડવાન્સ સ્ટેજમાં આવતું હોય તો ઘણી વખત ઓપરેશન દરમિયાન જે પ્લેટ સ્ક્રૂ નાખેલા હોય છે તેને પણ કાઢવાની જરૂર પડતી હોય છે. બીજા પ્રકારની તકલીફમાં કે જે આફ્ટર કોઈ પણ ઇન્જેક્શન પછી અથવા શરીરમાં બીજી જગ્યાએ ચેપ ફેલાયેલો હોય અને તેના લીધે જો ચેપ ખભામાં લાગતો હોય તો તેના લીધે જે સેપ્ટિક શોલ્ડર થાય છે, આ પ્રકારમાં ઘણી વખત દર્દીઓ ઘણા જ એડવાન્સ સ્ટેજમાં આવતા હોય છે, કારણ કે તેમને ચેપની જાણ જ થતી હોતી નથી. આવા કેસમાં ઘણી વખત દૂરબીનથી એટલે કે આર્થ્રોસ્કોપિક શોલ્ડર ડિબ્રેટમેન્ટ, બીજા શબ્દોમાં આર્થ્રોસ્કોપિક શોલ્ડર સાઇનોવેક્ટોમી તરીકે ઓળખાતું ઓપરેશન કરવું પડતું હોય છે અને ત્યારબાદ ત્યારબાદ ખભામાંથી જે પણ ફ્લુઇડ અથવા તો ટિશ્યુ નીકળે છે તેની લેબોરેટરીમાં બાયોપ્સી અને કલ્ચર કરવામાં આવે છે અને તેને અનુરૂપ યોગ્ય એન્ટીબાયોટિક દવાઓ ચાલુ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ દર્દીને સંપૂર્ણ રાહત મળી જાય છે. તો જ્યારે પણ આ પ્રકારની ખભામાં અસહ્ય પીડાની સાથે સાથે ખભામાં રેડનેસ, વામ અથવા કોઈ પણ ઓપરેશન પછી પણ ખભાના સ્ટિચીસમાંથી પાણી નીકળવું, આ બધી તકલીફો દર્દીઓને થતી હોય તો સમય વેડફવાને બદલે નજીકના આર્થ્રોસ્કોપી અથવા ખભાના નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ આગળ વધવું જોઈએ. તો જે પણ દર્દીઓને આ પ્રકારની તકલીફ હોય તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.